મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં રૂપિયા 300નો ઘટાડો. જાણો યાર્ડમાં આવેલ જણસના ભાવ. ડુંગળીના વાવેતરમાં ગુજરાતનો નંબર 1 ભાવનગર જિલ્લો છે, ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી ડુંગળીની મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ રહી છે અને ખેડૂતો દ્વારા વાવેતર પણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. ગુજરાતનું એક એવું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના આજે આવક થઈ હતી. સવારમાંથી જ ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે. આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 68,049 કટાની આવક થઈ હતી. લાલ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ 100 રૂપિયાથી લઈને 410 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના 15,530 કટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 200 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 376 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની પણ આવક થઈ હતી. નવી મગફળીની 2,497 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,150 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,440 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 910 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,000 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી, જેના 100 અંગના નીચા ભાવ 325 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,825 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 451 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 551 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે જુવારની 187 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 600 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,140 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 465 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 466 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં સોયાબીનના 58 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 742 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 899 રૂપિયા સુધીના રહ્યા હતા.